जय स्वामीनारायण। आज आप गुजराती विषय में सादो कप्पो तो सीखी गया छे, आज आप कानावाड़ो कप्पो सीखवानो छे। आ तमारी माटे नव छे, तो आपणे कानावाड़ो कप्पो हूँ तमने लखता शीखवाड़ीश, वाँचता शीखवाड़ीश। तो चालो बाळको, हवे टीचर जेवी रीते लखे बोले तेनू ध्यान राखजो। आजे विषय गुजराती मां आ नी समझ ओळख अने लेखन। आ एटले आपणे कानावाड़ो कप्पो एटले आ थई जाय, कने कानो का थाय। तो हवे जो मैं गुजरात पहला सादा मूळाक्षरो लखी दीदा छे, हवे हूँ तेनी सामे कानावाड़ा मूळाक्षर लखीश, एटले कानावाड़ो कप्पो लखीश। तो तमे ध्यान राखजो कि केवी रीते लखे छे टीचर। आ क लखेलो छे, पछी मैं आड़ी लीटी करी छे, हवे फरी हूँ क लखीश, पछी ऊभी लीटी पाड़ीश। तो आने कहेवाय कानो, तो कने कानो का। एवी ज रीते ख आड़ी लीटी, पछी ख लखवानो, ऊभी लीटी करिए एटले खने कानो खा। ग आड़ी लीटी करवानी, पछी ग लखवानो, फरी बीजी लीटी ऊभी करवानी, तो गने कानो गा। घ आड़ी लीटी, पछी घ तेने कानो करिए एटले ऊभी लीटी करिए, तो कानो थई जाय, तो घा। च फरी च लखवानो, तेने कानो करवानो, तो चने कानो चा। छ लखेलो छे आड़ी लीटी, पछी छ ऊभी लीटी, छने कानो छा। ज आड़ी लीटी करी छे, फरी ज लखवानो अने ऊभी लीटी करिए एटले जने कानो जा। ज फरी ज लखवानो अहीं अने ऊभी लीटी करवानी, तो जने कानो जा। ट फरी ट लखी अहीं ऊभी लाइन, एटले शू थाय टने कानो टा। ठ ठ लखवानो, ऊभी लीटी करिए एटले ठने कानो ठा। ड फरी ड लखवानो, ऊभी लीटी डने कानो डा। ढ पछी ढ लखवानो અને ઊભી લીટી કરીએ તો ઢને કાનો ઢા। પછી બાળકો ઢ સુધી મેં લખ્યું, પછી એક ખાનું છોડી દેવાનું, નહીં તો ભેગું ભેગું થઈ જાય બધું। તો એક ખાનું છોડી અણ લખવાનો, પછી આડી લીટી કરવાની, ફરી અણ લખવાનો, પછી એક બીજી ઊભી લીટી કરવાની, તો અણમાં બે લીટી થઈ તો અણને કાનો અણા। તો આડી લીટી, ફરી ઊભી લીટી તને, તો તને કાનો તા। થ લખેલો છે અહીંયા, ફરી થ લખવાનો, ઊભી લીટી કરવાની, થને કાનો થા। દ પછી દ ઊભી લીટી, દને કાનો દા। ધ પછી ધ લખવાનો, ઊભી લીટી કરવાની, ધને કાનો ધા। ન ન લખવાનો, ઊભી લીટી કરવાની, નને કાનો ના। પ આડી લીટી, પ લખવાનું, ઊભી લીટી કરવાની,
પનેકાનો પા, ફ ફ લખવાનો, ઊભી લીટી કરવાની, ફનેકાનો ફા, બ બ લખવાનો, ઊભી લીટી કરવાની, બનેકાનો બા, ભ આડી લીટી, ફરી ભ લખવાનો, ઊભી લીટી કરવાની, ભનેકાનો ભા, મ આડી લીટી, મ લખવાનો, ઊભી લીટી કરવાની, મનેકાનો મા, ય આડી લીટી, ય લખવાનો, ફરી એક ઊભી લીટી કરવાની, યને કાનો યા. ફરી આપણે એક ખાનું છોડવાનું, ર લખવાનું, આડી લીટી કરવાની, ર લખવાનું, એને ઊભી લીટી કરીએ તો રને કાનો રા. લ આડી લીટી, લ લખવાનું, લીટી ઊભી કરવાની, લને કાનો લા. વ આડી લીટી, વ ઊભી લીટી, વને કાનો વા. સ આડી લીટી, ફરી સ લખવાનું, બીજી લીટી કરવાની ઊભી, સને કાનો સા. સ આડી લીટી, સ લખવાનું, ઊભી લીટી કરવાની, સને કાનો સા. સ આડી લીટી, સ લખવાનું, બીજી ઊભી લીટી કરવાની, સને કાનો સા. હ આડી લીટી, હ લખવાનો, ઊભી લીટી, હને કાનો હા. અળ આડી લીટી, ફરી અળ લખવાનો, ઊભી લીટી કરવાની, અળને કાનો અળા. ક્ષ આડી લીટી, ફરી ક્ષ લખવાનો, ઊભી લીટી કરવાની, અને ક્ષને કાનો ક્ષા. જ્ઞ આડી લીટી, જ્ઞ લખવાનો, ઊભી લીટી કરવાની, તો જ્ઞા. ત્ર આડી લીટી, ત્ર લખવાનો, ઊભી લીટી કરવાની, ત્રા. અ આડી લીટી, અ લખવાનો, ઊભી લીટી કરવાની, એટલે આ થાય. જો બાળકો, હવે આપણે સાદો અને કાનાવાળો પપ્પો મેં લખ્યો અને તમને સમજણ આપી. હવે હું તમને ફરીથી સમજણ આપું છું. જો આ સાદો પપ્પો કહેવાય અને આ કાનાવાળો પપ્પો કહેવાય. કાનાવાળો એટલે તમે લીટી કરો એને, તો કાનાવાળો પપ્પો થઈ જાય. તો આ સાદો પપ્પો અને આ કાનાવાળો પપ્પો. તો ચલો આપણે બોલતા શીખીશું. અક, અહીંયા કાન, કને કાનો કા. ખ, ખને કાનો ખા. ગ, ગને કાનો ગા. ગ, ગને કાનો ઘા. ચ, ચને કાનો ચા. છ, છને કાનો છા. જ, જને કાનો જા. જ, જને કાનો જા. ટ, ટને કાનો ટા. ઠ, ઠને કાનો ઠા. ડ, ડને કાનો ડા. ઢ, ઢને કાનો
ઢા. હવે એક ખાનું છોડવાનું અને પછી અણ લખવાનું. અણ, અણ ને કાનો અણા. ત, તને કાનો તા. થ, થને કાનો થા. દ, દને કાનો દા. ધ, ધને કાનો ધા. ન, નને કાનો ના. પ, પને કાનો પા. ફ, ફને કાનો ફા. બ, બને કાનો બા. ભ, ભને કાનો ભા. મ, મને કાનો મા. ય, યને કાનો યા. ફરી એક ખાનું છોડી ર લખવાનો, આડી લીટી અને રા લખવાનો. તો ર, રને કાનો રા. લ, લને કાનો લા. વ, વને કાનો વા. શ, સને કાનો સા. સ, સને કાનો સા. સ, સને કાનો સા. હ, હને કાનો હા. અળ, અળને કાનો અળા. ક્ષ, ક્ષને કાનો ક્ષા. જ્ઞ, જ્ઞને કાનો જ્ઞા. ત્ર, ત્રને કાનો ત્રા. અ, અને કાનો આ. તો બાળકો, આ કહેવાય સાદો અને કાનાવાળો કપ્પો. તો હવે તમને સમજણ પડી જ ગઈ હશે. તો આવી જ રીતે ખાનાવાળી નોટમાં ક લખવાનું, પછી એક ખાનામાં આડી લીટી કરવાની, પછી બીજા ખાનામાં કા લખવાનું. એવી જ રીતે ઢ સુધી મેં લાઈન લખી છે. પછી એક ખાનું છોડવાનું, અણની લાઈન લખવાની, પછી આખી લાઈન પૂરી કરી ય સુધી લખેલી છે. પછી એક ખાનું છોડવાનું, રની લાઈન અને અ સુધી લખવાનું. તો બાળકો, લખતા અને બોલતા શીખી જજો. ફરી હું કાનાવાળો કપ્પો નવેસરથી નવું શીખવાડીશ. હવે તમને સાદો અને કાનાવાળો શીખવાડ્યો, તો ફરી હું સરસ રીતે તમને શીખવાડીશ. જય સ્વામિનારાયણ.